આજે ધાનરાની અંદર જાણવા મળ્યું છે કે ગોડાઉનની અંદર સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલો, જે 815 સાયકલો એક વર્ષ કરતાં વધારે સમયથી અહીંયા ધૂળ ખાઈ રહી છે, જેની કિંમત ગણવા જઈએ તો લાખોમાં થાય છે. તો આવી તો ગુજરાતમાં કેટલી જગ્યાએ કેટલી હજારો સાયકલ પડી છે અને એનો જો મૂલ્યાંકન કરવા જઈએ તો કરોડો રૂપિયામાં થાય છે. સરકાર ખરેખર ગાજવાને બદલે લાજી રહ્યો, એવું કરવું જોઈએ. સરકાર અવનવા તાફા કરી રહી છે, જનતાના ટેક્સના પૈસા પાણીની માફક વેડફી રહી છે. સરકારે ડૂબી મરવું જોઈએ કે જો એક ગોડાઉનમાં એક વર્ષ કરતાં જો વધારે સમયથી આ સાયકલો પડી હોય, એમના અધિકારીઓને જો વિતરણ કરવાનો સમય ન મળતો હોય તો સરકારે ડૂબી મરવું જોઈએ અને તાત્કાલિક આ સાયકલોનું વિતરણ કરવું જોઈએ. નહીંતર થોડા દિવસો પછી આ ચોમાસામાં ખુલ્લી પડી છે, એના ઉપર કાટ જશે અને આ સાયકલોમાં જે લાખો રૂપિયાનું જે રોકાણ કરેલું છે એ પાણીના વોળા જશે. માટે મારી મહેરબાની કરીને સરકારને વિનંતી છે અને ખાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કે સાહેબ થોડી શરમ કરો અને વિદ્યાર્થીઓ માટે જો આપે ફાળવી હોય તો વિદ્યાર્થીઓ સુધી પહોંચવા મારી વિનંતી છે.